અસલામ વરહમતુલ્લાહી વબરકાતું આપણે ગદ્ય છ જોઈ રહ્યા છે અગાઉ ભાગ એક જોઈ ગયા અદર્શુલ આદિશો પાઠ છનો અલ હદીકતું જે બગીચો છે એમાં હામીદ અને ખાલિદ વચ્ચેની વાતચીત છે એ આપણે જોઈ રહ્યા હતા અગાઉ આપણે જોઈ ગયા કે હામિદ પ્રશ્ન કરી રહ્યો છે કે વિદ્યાર્થીઓ ક્યાં જઈ રહ્યા છે અને ખાલીદ એને જવાબ આપે છે કે આ બધા ત્યાં નજીકના બગીચાઓ તરફ જઈ રહ્યા છે અને ત્યાં તેઓ આખો દિવસ રમશે હવે હામિદ ફરી એને પ્રશ્ન કરી રહ્યો છે લીમાઝા અહાઝા યમ ઉત્તલતી તો થાય છે લિમાઝા એટલે કે કેમ અહાઝા શું આજે અહાઝાજે ઉત્પત્તિ આજના દિવસ યૌમ એ આજેના અર્થમાં પણ લેવાય છે અને દિવસ એટલે કે આજના દિવસના અર્થમાં જે છે યમૂલ જે છે યોમ એટલે કે દિવસ અર્થ થાય છે અને યમુલ એટલે કે આજના અર્થમાં ઉત્તલતી એટલે કે રજા છે એટલે હમીદ ફરી પૃષ્ણ કે આખો દિવસ જ્યારે બાળકો ત્યાં રમવાના હોય સ્વાભાવિક છે કે વિદ્યાર્થી જીવન જે છે એ દરમિયાન એને શાળાએ જવાનું હોય છે ક્યાંક મદરસાએ જવાનું હોય છે ક્યાંક ટ્યુશને જવાનું હોય છે આખો દિવસ જે છે એનું કલાકો જે છે દિવસના એ એના વહેંચાયેલા હોય છે એટલે જ્યારે એમ એને કહે છે કે બાળકો ત્યાં આખો દિવસ બગીચામાં રમવાના છે એટલે હામિદના પ્રશ્ન થાય છે લિમાઝા કેમ અહાઝા યમલો શું આજે રજા છે બરોબર તો આ વાક્યનો ગુજરાતી પણ આ રીતે કે કેમ શું આજે રજા છે હામિદ પ્રશ્ન કરી રહ્યો છે કોને ખાલીદને એટલે ખાલીદ કહે છે નામ નામ અલિયાઓમાં ઉત્તલતી ઇન્ન દુકાયક વલ મદારીશ વલ અશ્વાક ઉત્તલિતલ યૌમાં નામ નામનો અર્થ થાય છે હા અલિયમાં એટલે કે આપણે આગળ જોઈ ગયા કે આજે આજે અથવા આજના દિવસે ઉત્તલતી એ પણ આગળ જોયું કે રજા છે શું કહે છે હા આજે રજા છે ઉત્તલા મતલબ કે શું થાય છે રજા આપણે જોયું આગળ ઉત્તલતી રજા છે મતલબ ઇન દુકાકેન તો શું થાય છે ખરેખર ન ખરેખર દુકાકીન એટલે કે દુકાનો મદારિશ એટલે કે શાળાઓ અને મદરશતુન એનું એક વચન છે શાળા બરોબર મદરશતુન એટલે કે શાળા અને વલમદારીશ મદારિશ એટલે કે શાળાઓ એટલે એને પ્રશ્ન કરે છે કે પેલો જવાબ આપે છે ખાલી કે હા રજે છે તો અને આજે શું રહેશે દુકાનો મદારીશ શાળાઓ વલ અશ્વાક અશ્વાક એ શું એક વચન છે અશ્વાક બહુવચન છે એટલે કે બજારો બરોબર તો શું કહે છે દુકાનો શાળાઓ અને બજારો યૌમ બંધ રહેશે યૌમ એટલે કે આજનો દિવસ માટે આજે એટલે શું કહે છે હા આજે રજા છે અને આજે દુકાનો શાળાઓ અને બજારો બંધ રહેશે અહીં અર્થ થાય છે ફરી એકવાર નામ એટલે શું થાય છે

બજારો બંધ રહેશે એટલે કે આજે જેને આપણે આગળ પણ જોઈ ગયા છે એટલે અહીં ભાષાંતર જે તમારે અનુવાદ કરવાનો છે તે આ રીતે કરવાનો છે કે હા આજે રજા છે આજે દુકાનો શાળાઓ અને બજારો જે છે એ બંધ રહેશે આગળ જોઈએ હામિદ નહનુ નુરીદુ આઈઝન અનઝબ ઇલલ મલાઈબી વલ બશાતિની લિનકઝિયા ઓકાતના મસરૂર ફરીહતી ફરીહે ફરીહે તવિસ અર્થ થાય છે નહનું અને નુરીદુન એટલે કે જવાય છીએ આયઝન પન આગળ છે અનઝહબ અમે કે અમે જવા ઈચ્છીએ છીએ ઈલલમલાઈબી એટલે કે રમતના મેદાન તરફ વલબસાતીની અને બગીચાઓ તરફ લીનક જેથી સમય અમે પસાર કરીએ અવકાતન એટલે કે પોતાનો સમય અવ વકતુંન એક છે અવકાત એ બહુવચનમાં અમે એટલે કે એકથી વધુ વ્યક્તિઓ છે એટલે અવકાત શબ્દ વપરાયો છે અને સમય વક્તુન જે છે એ એકવચન છે મસરૂન ફરીહીન એટલે કે ખુશીથી તો અર્થ એમ થાય છે અમે પણ બગીચાઓ તરફ જવાય છીએ છે જેથી અમે અમારો સમય જે છે ખુશીથી પસાર કરીએ ફરી એકવાર હામિદ કહે છે નહનુ નુરીદુ અન અને જવા ઈચ્છે છે અર્થ થાય છે પણ કે અમે જવા ઈચ્છીએ છીએ ઇલલ મલાઈબી એટલે કે રમતના મેદાન તરફ વલ બીની હવે બસાતીની અને હદાઈ આપણે જોઈ ગયા આપણો પાઠનો જે શીર્ષક છે બગીચા તો અહીં સમાનાર્થી થાય છે હદાયકુન અને બસાતીનો એ એ શું થાય છે એકબીજાના સમાનાર્થીઓ છે તો શું વલ બસાતીની એટલે કે બગીચાઓ તરફ લીનક એટલે કે અમે પસાર કરવા માંગીએ છીએ અવકાતનો પોતાનો સમય મશરૂરીન ફરીહીન એટલે કે ખુશીથી અમે પણ બગીચાઓ તરફ જવાય છીએ છીએ જેથી અમે પોતાનો સમય ખુશીથી પસાર કરી શકીએ એમ કહે છે ખાલીદ કહે છે લાબાશ कई वांदो नहीं नहनु એટલે કે આપણે ન તવજઉ એટલે કે જઈશું ઇલલ હદીકતુલ હૈવાન એટલે કે પ્રાણીઓનો બગીચા તરફ hewan એટલે કે પ્રાણીઓ ફિહા અનવાઉન ફિહા એટલે કે તેમાં અનવાઉન એટલે કે વિભિન્ન મિંતુયુરી એટલે કે પક્ષીઓ વલ હૈવાનતીન એટલે કે પ્રાણીઓ મિનલ ગિરબાની એટલે કે મિનલ એટલે કે જેમ કે ગિરબાની કાગડાઓ અને એનું એક વચન છે ગિરબુન ગિરબુન એટલે કાગળો અને ગિરબાની એટલે કે કાગળ વલ અસાફીર અસાફીર એટલે કે ચકલીઓ જેનું એક વચન છે ઉશ્ફુરુન ઉશ્ફુરુન એટલે કે ચકલી અશાફિર એટલે કે ચકલીઓ વલ અશદી અને સિંહ વઝ આબી એટલે કે વરુઓ અને વલહૈયાતીન એટલે કે સાપો હૈયુન જેનું એક વચન છે સાપ માટે અને હૈયાતીન એટલે કે સાપો બહુવચન માટે છે અહીં અર્થ થાય છે લાબાશ કાંઈ વાંધો નહીં આપણે પણ પ્રાણી સંગ્રહ લઈ જઈશું તેમાં જુદા જુદા અથવા તો વિભિન્ન પ્રકારના બરાબર અનુવાનુન અનુવાઉન એટલે કે વિભિન્ન પ્રકારના મિંતુયુરિન પક્ષીઓ અને હે વલ હેવાનતી પ્રાણીઓ અને એમાં બતાવ્યું છે જેમ કે ચકલી સિંહ વરવો અને આ રીતે થાય છે અનુવાદ થાય છે એટલે અહીં જે હામિદ અને ખાલીદ વચ્ચેની વાતચીત ચાલે છે તે આપણે જોઈ કે એકબીજાને જ્યારે વિદ્યાર્થીઓને જતા ઈચ્છીને એમને પણ જવાની ઈચ્છા થાય છે અને ખાલી તેને કંઈ નહીં કહે છે હામે કંઈ નહીં આપણે પણ જઈશું અને ત્યાં વિવિધ પ્રકારના પ્રાણી સંગ્રહાલયમાં જે પશુ પક્ષીઓ હશે એના વિશેની એ માહિતી આપે છે આજે આપણે ભાગ બેમાં આટલું જોઈશું હવે પછી આગળ આટલું ઉતારી લેવાનું છે નોટમાં ભાષાંતર અને તૈયારી પણ કરી લેવાની છે તેથી હવે પછી એના તાસ દરમિયાન આગળ જોઈશું